કોંગ્રેસી પાક સેવા દળ દ્વારા પણ 70મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ચોક બજાર ભાગાતળાવ ખાતે આવેલ જૂના કોંગ્રેસ ભવન ખાતે સેવાદળ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો, જેમાં સેવાદળના પ્રભુદાસ પટેલે ધ્વજવંદન કર્યું હતું. સેવાદળના સૌ આગેવાન ભાઈ બહેનો, આજે 70મા પ્રજાસત્તાક દિન પ્રસંગે આપ સૌને શુભકામના પાઠવું છું. 1950માં ભારતનું બંધારણ ઘડાયું હતું અને આ દેશના બુદ્ધિજીવી માણસોએ બંધારણ ગણ્યું હતું, તેમાં મુખ્ય ભાગ ડૉક્ટર બાબા આંબેડકરનો હતો. અને એ બંધારણ પ્રમાણે આપણે આ વર્ષોથી આઝાદીમાં જીવી રહ્યા છીએ અને આ લોકશાહી ટકી રહી છે. આજે ગઈકાલે આપણા ભારતના રાષ્ટ્રપતિએ એમ કહ્યું કે થોડા દિવસ પછી ચૂંટણી આવવાની છે, ત્યારે લોકશાહીને જોઈને, લોકશાહીને ટકી રહે એ રીતે મતદાન કરજો. તો આપણે પણ એક અખિલ ભારતીય સેવાદળના કાર્યકર તરીકે આ દેશની અંદર લોકશાહી રહીએ, તાનાશાહીને સરમુખત્યારી ન બને, એટલે આપણે લોકશાહી બચાવી શકે એવા લોકોને છૂટીને આ દેશના વડાપ્રધાન બનાવવા જરૂરી છે. આ દેશનો વિકાસ ને પ્રગતિ થશે. આ દેશનો એક એક માનવીએ પોતે પુરુષાર્થ કરીને આ દેશનો વિકાસ કર્યો છે અને આપણે હજી આ દેશનો વિકાસ ને પ્રગતિ થાય એવી ભાવના વ્યક્ત કરવાની છે. આપણા સૌરામાં રાષ્ટ્રભાવના વધારે વધારે મજબૂત બને, આપણા મનમાં સૌમાં દેશદાજ પણ વધારે બને અને આ દેશના સૌ કોઈ માનવીમાં રાષ્ટ્રભાવનો મજબૂત થાય. મારો આ દેશ છે, આ દેશ હંમેશા અખંડ રહેવો જોઈએ, આ દેશ બિનસાંપ્રદાય રહેવો જોઈએ અને આ દેશમાં જે રાષ્ટ્રધ્વજ છે એનું હંમેશા માન સન્માન રહેવું જોઈએ, એનું કદી અપમાન ન થવું જોઈએ. આ ભારત દેશ અખંડ રહે એ માટે આપણે સૌ કાર્યકર્તાઓ આપણામાં સૌના રાષ્ટ્રભાવના મજબૂત થવી જોઈએ. આ દેશમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે આપણો જે ભાગ ભજવવાનો હોય લોકશાહી માટે, લોકશાહી ટકી રહે બહુ જરૂર છે અને જો લોકશાહી ન ટકે તો આપણે માટે જીવવાનું અઘરું થતું હોય છે. તો આપણા દેશમાં લોકશાહી બંધારણ જે ઘડ્યું છે એ લોકશાહીના આધારે આ ચૂંટણી થાય અને આમાં આપણે સફળતા મળે એ બહુ જરૂરી છે. તો આજે અખિલ ભારતીય સેવાદળના સૌ કોઈ કાર્યકરને 1970મા પ્રજાસત્તાક દિને પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સુરત કોંગ્રેસ અને સેવાદળ દ્વારા યોજાયેલ પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત. ડુમસ રોડ એરપોર્ટ નજીક આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટના મંડપ ડેકોરેશનમાં આગ લાગી જવા પામી હતી. આગથી ભારે ધુમાડાઓ નીકળ્યા હતા. તો આ ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. તો આગ એટલી પ્રચંડ હતી કે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગ અંગે મળતી માહિતી મુજબ પાર્ટી પ્લોટમાં કામ કરતા એક કામદારે જણાવ્યું હતું કે આગની શરૂઆત એન્ટ્રી ગેટથી થઈ હતી, જેથી મેં બધાને બરાડા પાડી આગ લાગી હોવાનું કહ્યું હતું. આગ લાગી ત્યારે અંદાજે 100 લોકો અંદર હતા, પરંતુ કોઈને કંઈ ઈજા નથી થઈ. આજે લગ્ન હોવાથી લોકો પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી અને લગ્ન માટે તૈયાર કરાયેલો લાખોની કિંમતનો સેટ પણ સળગી ગયો હતો. સાથે જ બાજુમાં આવેલા સાંકરિયા પાર્ટી પ્લોટમાં પણ આગની અસર થઈ હતી. આગની જાણ થતાં તાત્કાલિક આગ પર કાબુ મેળવવા માટે મજૂરા, અડાજણ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગના કારણે તેના મંડપને પણ ફાયર બ્રિગેડે તોડી પાડ્યો હતો. इसमें 5 फायर फाइटर है और करीब सभी का कैपेसिटी 18,000 KL है और 3 गेट से गाड़ी आई है. कितने जवान जुड़े थे आज की घटना? कभी 18 से 20 के आसपास, लेकिन ये पूरा फैब्रिक जो है इसमें विंड वेलोसिटी ज़्यादा है और हवा का जो डायरेक्शन है वो भी इस साइड है, ठीक है, तो पूरा उसी की वजह से पकड़ लिया. पूरा फैब्रिक और बम्बू ही है बस. सर, CISF के जवानों को भी मदद ली गई थी कुछ? हाँ, तो नियर बाई कॉलोनी CISF की है इधर, उन्होंने देखा होगा तो अपने से आए होंगे, कॉल नहीं किया था हम लोगों ने. अब जिस प्रकार की कार्यवाही की जा रही है, जिस प्रकार स्ट्रक्चर की बात की जाए तो स्ट्रक्चर में तो बम्बू और ये फैब्रिक का पूरा पेट्रोल एक तरह से, तो अभी कूलिंग का काम चल रहा है जो एक बार फ्रैक्शन ऑफ सेकेंड्स में पूरा का पूरा पकड़ लिया था, अभी कंट्रोल है. सर, अंदाज़ा लगा सकते हैं कि इधर शादी ब्याह था, शादी 12 बजे की शादी ब्याह थी, उसके पहले ही शादी ब्याह रास्ते में रुक गई? हाँ, कैटरिंग का काम चल रहा था, अंदर सिलेंडर्स भी थे LPG के, उनको बाहर निकाला सभी सिलेंडर्स को, કેટરિંગ કા કામ ચાલ રહા થા ઉસી કી વજહ સે આગ લગી. વધુમાં સુવર્ણ પાર્ટી પ્લોટ માં લાગેલી આગ ના પગલે ધારાસભ્ય જંકના પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટેની કામગીરીનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી.
ब्यूरो रिपोर्ट सूरत।